એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને ઝટકો. મધ્યપ્રદેશમાં સત્તા પરિવર્તનના સંકેત, રાજસ્થાનમાં પરંપરાગત સત્તા પરિવર્તનના સંકેત, તેલંગણામાં ફરી ચંદ્રશેખર રાવની સરકાર બની શકે છે, છત્તીસગઢમાં રમણસિંહ બનાવી શકે છે સરકાર, મહાચુકાદો 11 ડિસેમ્બરે બહાર આવશે. આપને જણાવી દઈએ, છત્તીસગઢમાં રમણસિંહ સરકાર બનાવી શકે છે, ત્યારે છત્તીસગઢમાં પણ આપને જણાવી દઈએ એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને ક્યાંક ઝટકો લાગી શકે છે. રાજસ્થાનમાં પરંપરાગત સત્તા પરિવર્તનના સંકેત મળી રહ્યા છે, તો એક્ઝિટ પોલ પ્રમાણે જોવા જઈએ તો ભાજપ 47, કોંગ્રેસ 35 અને અન્ય 9, જ્યારે 38 ભાજપ, 48 કોંગ્રેસ અને અન્ય 6, જ્યારે બીજી તરફ ઇન્ડિયા પ્રમાણે જોવા જઈએ તો 43 ભાજપ, 40 કોંગ્રેસ અને 7 અન્યને મળે છે. ન્યૂઝ નેશન પ્રમાણે જોવા જઈએ તો 38 ભાજપ ને કોંગ્રેસ, 41 ને અને 17 અન્યને મળવા જઈ રહી છે. આપને જણાવી દઈએ સત્તા પરિવર્તનના ક્યાંક સંકેત મળી રહ્યા છે, ભાજપને ઝટકો ચોક્કસથી લાગી શકે છે. મધ્યપ્રદેશ એક્ઝિટ પોલની વાત કરીએ તો ટાઈમ્સ સીએનએક્સ પ્રમાણે ભાજપને 126, કોંગ્રેસને 82 અને અન્યને 9, જ્યારે આજતક એક્સિસ પ્રમાણે 111 ભાજપ, કોંગ્રેસ પણ 111 અને 6 અન્યના ફાળે જાય છે. રિપબ્લિક પ્રમાણે ભાજપ 111, 118, 105 કોંગ્રેસ અને 7 અન્યના ફાળે. આપને જણાવી દઈએ મધ્યપ્રદેશના એક્ઝિટ પોલ પર આપ નજર કરી રહ્યા છો, જ્યારે રાજસ્થાનની વાત કરીએ તો ટાઈમ્સ સીએનએક્સ પ્રમાણે ભાજપ 85, કોંગ્રેસ 105 અને અન્ય 9. મધ્યપ્રદેશમાં પણ ભાજપ 125, 135 ની વચ્ચે, જ્યારે કોંગ્રેસ 85 થી 95 ની વચ્ચે અને અન્ય 5 થી 10 ની વચ્ચે. છત્તીસગઢમાં ભાજપ 46 થી 48, કોંગ્રેસ 30 થી 32 અને અન્ય 8 થી 10. આપને તેલંગણા વિશે પણ વાત કરી દઈએ, ભાજપ 35 થી 43, કોંગ્રેસ 42 થી 50, જ્યારે અન્ય 3 થી 5. છત્તીસગઢમાં ભાજપ 35 થી 43, કોંગ્રેસ 42 થી 50, અન્ય 3 થી 5. માય એક્ઝિટ પોલની વાત કરી રહ્યા છે રિપબ્લિક સી વોટર, જ્યારે ભાજપ 90 થી 106, કોંગ્રેસ 110 થી 126, જ્યારે અન્યને કશું જ નહીં. ભાજપમાં 90 106, કોંગ્રેસ 110 126, જ્યારે અન્યના ફાળે કશું જ નથી. જસદણ પેટા ચૂંટણીના મામલે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાનો વીડિયો વાયરલ થયો છે. અવસર નાકિયાએ ભાજપના ઉમેદવાર પર આરોપ લગાવ્યો છે. તેઓ કહી રહ્યા છે કે ભાજપે 25-25 લાખમાં જિલ્લા પંચાયતના સભ્યો ખરીદ્યા છે. નાકિયાએ જણાવ્યું હતું કે અમે કુંવરજી બાવળિયાનું હંમેશા કામ કર્યું છે. કુંવરજી બાવળિયાએ સમાજને આગળ આવવા દીધો નથી. કુંવરજી ભાજપમાં ગયા પછી મેં બોલવાનું શરૂ કર્યું છે. કોઈ દિવસ કુંવરજી બાવળિયાએ અમને બોલવા જ નથી દીધું. આપને જણાવી દઈએ જસદણ પેટા ચૂંટણી મામલે વધુ એક સમાચાર, કોંગ્રેસના ઉમેદવારનો એક ઓડિયો વાયરલ થયો છે અને કોઈ દિવસ કુંવરજી બાવળિયાએ અમને બોલવા જ નથી દીધું તેવું અવસર નાકિયાએ કહ્યું છે. અવસર નાકિયાએ ભાજપના ઉમેદવાર પર આરોપ લગાવ્યો છે. કુંવરજી બાવળિયાએ સમાજને આગળ આવવા દીધો નથી તેવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે. આજે વિગત આપશે અમારા સંવાદદાતા સની ફોન લાઈન પર. સની, અવસર નાકિયાનો વિડીયો વાયરલ થયો છે જેમાં ભાજપના ઉમેદવાર પર આરોપ લગાવવામાં આવે છે, કેટલું તથ્ય અને શું વિગતો? જી ચોક્કસ, થી વાત કરવામાં આવે તો જે રીતે કહી શકાય કે અવસર નાકિયા કોંગ્રેસના અત્યારે ઉમેદવાર છે, જસદણ પંથકના પેટા ચૂંટણીના ઉમેદવાર એવા અવસર નાકિયાનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ સ્પષ્ટપણે બોલી રહ્યા છે
કે ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયત તોડવાનું કારસ્તાન જે રીતે ભાજપે રચ્યું હોય તેવું જે અવસરભાઈ નાકિયા આક્ષેપ લગાવી રહ્યા હતા. અક્ષરભાઈ નાકિયાનું કેવું છે કે જે રીતે જિલ્લા પંચાયતને તોડવા માટે ક્યાંક ને ક્યાંક કુંવરજીભાઈ એક એક સભ્ય માટે 25-25 લાખ રૂપિયા વાપર્યા હોય તે રીતે તેઓની ક્યાંક ને ક્યાંક આ જે વાત સામે આવી રહી છે. તમામ લોકો ક્યાંક ને ક્યાંક અત્યારે આ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેને લઈને અત્યારે જસદણ બેઠકનું ક્યાંક ને ક્યાંક જે ચૂંટણીનું રાજકારણ છે તે ગરમાઈ રહ્યું છે. એક તરફ કુંવરજીભાઈ બાવરિયા જયારે કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ કહી રહ્યા હતા કે ભાજપને મત આપીશ તો આંગળી કાપી નાખશે તેવી પણ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવી રહી છે. એટલે અવસર નાખ્યાનો વિડીયો વાયરલ થયા અત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપ માટે કપરા કહી શકાય કે પરિસ્થિતિ જોવા મળી છે. જી આભાર સની, સમગ્ર માહિતી આપવા બદલ. જસદણમાં 20 ડિસેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. પેટા ચૂંટણી પહેલા આટકોટમાં હાઈસ્કૂલ રોડ પર રાજકીય પક્ષોને સૂચન કરતા બેનર લાગ્યા છે. આ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ ચૂંટણીના પ્રચાર અને મતની માંગ કરવા માટે આવવું નહીં તેવું લખવામાં આવ્યું છે. રસ્તા પર બેનર્સ લાગતા રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો છે. તો 20 ડિસેમ્બરે જસદણમાં પેટા ચૂંટણી છે જ્યારે આટકોટમાં હાઈસ્કૂલ રોડ પર બેનર લાગ્યા છે. રાજકીય પક્ષોને સૂચન કરતા બેનર લાગ્યા છે. મત લેવા ન આવવાના બેનર્સ લાગ્યા છે. બેનર્સ લાગતા જ રાજકારણમાં પણ ગરમાવો ચોક્કસથી જોવા મળી રહ્યો છે. મહેસાણામાં બસ હાઈજેક કરીને લાખોની લૂંટ કરવાના મામલે સીસીટીવી સામે આવ્યા છે. લૂંટ કર્યા બાદ શખ્સો મેવડ ટોલ નાકાથી ફરાર થયા હતા. ત્યાં મેવડ ટોલ નાકાથી કાર પસાર થતા હોવાના ફૂટેજ સામે આવ્યા છે. મહત્વનું છે કે લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓ બિંદાસ રીતે મુખ્ય માર્ગથી પસાર થયા હતા. હાલ પોલીસ ફૂટેજના આધારે તપાસ ચલાવી રહી છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા કમલેશ ઓનલાઈન પર. કમલેશ, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ફૂટેજ સામે આવ્યા છે, હવે કયા પ્રકારની કાર્યવાહી? ખુશાલી, આપને જણાવું કે ગઈકાલે રાત્રે વોટર પાર્ક થી 1 કિલોમીટર આગળ એસટી બસને બાનમાં લઈને, એસટી બસના ચાલકને બાનમાં લઈને લૂંટ ચલાવાઈ હતી અને લૂંટ ચલાવાયા બાદ તે એસટીવી ગાડીમાં 8 જેટલા શખ્સ ફરાર થઈ ગયા હતા. જોકે આ ઘટનામાં મહત્વપૂર્ણ બાબત એ રહી હતી કે જે લૂંટારૂ ટોળકી જે લૂંટ ચલાવીને ફરાર થઈ હતી તે મુખ્ય રોડ ઉપરથી બિંદાસ ફરાર થઈ ગઈ હતી અને તેમના જે કાર છે એસટીવી કાર છે સીસીટીવી ફૂટેજમાં પણ કેપ્ચર થઈ છે મેવડ ટોલ નાકા પાસેથી. અને જોકે જે એ બાબતે પોલીસ દ્વારા એ પ્રકારનો ખુલાસો આપવામાં આવ્યો છે કે જયારે લૂંટની ઘટના ઘટી ત્યારે ત્યારબાદ 1.5 કલાક પછી પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને કારણે જે લૂંટારો ટોળકી હતી તેમને ભાગવામાં સરળતા રહી હતી અને ત્યારબાદ બહુ મોડું થઈ ગયું. અને જયારે પોલીસને જાણ થઈ ત્યારે જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી. હાલ પોલીસે કાર કબજે લીધી છે. તો કે લૂંટારો ટોળકી કોણ હતી તે હજુ સુધી નથી જાણી શકાયું. જી આભાર કમલેશ. મહેસાણાના નંદાસણ હાઈવે પર બસમાંથી અજાણ્યા શખ્સોએ આંગણે કર્મીઓ પાસેથી 10 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. ખેરાલુમાંથી પોલીસને બિનવારસી હાલતમાં લૂંટમાં વપરાયેલી ગાડી મળી આવી. ગાંધીનગરના પાસિંગની ગાડીમાં લૂંટારૂએ લૂંટ કરીને ફરાર થયા હતા. મહત્વનું છે કે ગુરુવારે રાત્રે નંદાસણ હાઈવે પરથી 8 જેટલા અજાણ્યા શખ્સોએ આંગણે કર્મીને પિસ્તોલ જેવા હથિયાર બતાવીને દાગીના સહિત 10 લાખની લૂંટ કરી હતી. આ મામલે 8 શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. ઉનાવાથી એસટી બસની અંદર 6-7 જેટલા ઈસોમાં બેઠા ગાડીમાં અને પછી વોટર પાર્કની આસપાસ આ લોકોએ લોકોને ડરાઈને બંદૂક બતાવી અને પછી એમની પાસે જે આંગણી પેઢીના કર્મચારીઓ થેલા લઈને જતા હતા એ ઝૂંટવી લીધા છે અને એ આધારે અમે લોકોએ આંગણીયા પેઢીવાળાએ પોલીસને કોલ કર્યો હતો. સંપર્ક કર્યા બાદ અમે લોકો સખબંધ નિશોમની અને જે માહિતી મળતી એ પ્રમાણે સિટીમાં નાકાબંધી કરી અને આગળ કાર્યવાહી શરૂ કરી. એલઆરડીની પરીક્ષાના પેપર લીક મામલે એક પછી એક આરોપીઓની ધરપકડ થતા નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે પકડાયેલા યશપાલ સોલંકી, ઇન્દ્રવદન અને રાજેન્દ્રને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.
પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે યશપાલ અને ઇન્દ્રવદનના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે રાજેન્દ્રના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઉપરાંત બે નવા નામ આરોપીઓએ મહેન્દ્રસિંહ બોડાણા અને અશ્વિની રાજપૂત પાસેથી પેપર ખરીદ્યું હોવાનું પણ ખુલ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દિલ્હીની ગેંગના લોકો આરોપીઓ સાથે હરિયાણાની ભાષામાં બોલતા હતા. ગેંગમાં 6 જેટલા લોકો હતા, જ્યારે કૌભાંડમાં ટેકનિકલ સાધનોનો ઉપયોગ પણ થયો છે. હવે પોલીસ આરોપીઓને સાથે રાખી આખા બનાવની જગ્યાએ તપાસ કરશે. લોકરક્ષક પેપર લીક કાંડ મામલે હવે કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે. પેપર લીક કાંડ બાદ પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જે સંદર્ભે હવે કોર્ટે ઇન્દ્રવદન અને યશપાલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી રાજેન્દ્ર વાઘેલાના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. મહત્વનું છે કે આરોપીઓના રિમાન્ડ મંજૂર થતા જ મોટા ખુલાસાઓ થઈ શકે છે. ત્યારે જોવું એ રહેશે કે ભૂગર્ભમાં રહેલા કયા શખ્સના નામ ભેદ ઉકેલાતા સામે આવે છે. તો એક બાબતે ખુલાસો થઈ રહ્યા છે. હવે જોવું રહેશે ખાસ કે હજી પણ કેટલા નામો બહાર આવે છે. જો કે રિમાન્ડની મંજૂરી મળી છે, ત્યારે એક બાદ એક લોકોની પૂછપરછ કરવામાં આવશે અને આ ભેદ ધીરે ધીરે આગળ ઉકેલાતો જશે. હજુ પણ બીજા નામ બહાર આવે તેવી શક્યતાઓ હાલ દર્શાવાઈ રહી છે. 260 કરોડના વિનયકાંડ મામલે વિનય શાહની પત્ની ભાર્ગવી શાહની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે. ગુરુવારે ભાર્ગવી સીઆઈડી ક્રાઇમ સમક્ષ સામેથી હાજર થઈ હતી, જે બાદ તેની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમે ભાર્ગવીની સતત 3 કલાક સુધી પૂછપરછ કરી, પરંતુ ભાર્ગવી કૌભાંડ મુદ્દે કોઈપણ પ્રકારનો જવાબ નથી આપી રહી. ક્રાઇમબ્રાન્ચના એસપી દુધાતના જણાવ્યા અનુસાર ભાર્ગવીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તે નેપાળની કોઈ ચંદા થાપાને ઓળખતી નથી. જો કે તેણે અન્ય કોઈ બાબતનો હજુ સુધી ખુલાસો કર્યો નથી, પરંતુ મોટા ભાગના એકાઉન્ટ ભાર્ગવીના નામે છે તો તેનો પાસપોર્ટ પણ હજુ મળ્યો નથી. એવી પણ માહિતી હતી કે ભાર્ગવી વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતી, ત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા તે દિશામાં તપાસ પણ શરૂ કરાઈ છે. થયેલો હતો એમાં મુખ્ય આરોપી તરીકે વિનેશા, ભાર્ગવીશા તથા દાનસીવાળાના નામો હતા. એમાં ગઈકાલે ભાર્ગવીશા અમારી પાસે આવીને હાજર થયા છે. એમાં ભાર્ગવીશા પાસે તેમને ઘણી હકીકતો તપાસ માટે મળી છે અને ઘણી હકીકતો અમારે મેળવવાની બાકીમાં છે. ભાર્ગવીશાના સ્વપ્નિલ રાજપૂત સાથે જે વાત થયેલી છે એ બાબતે એમણે જણાવેલું છે કે અમારે એની સાથે વાતચીત ચાલતી હતી. કઈ બાબતે વાતચીત ચાલતી હતી એ બાબતે હજી વિગતવારની તપાસ કરવાની બાકી છે. એમના મુખ્ય છે જીપીઆઈડી એક્ટ મુજબ કે લોકોના જે પૈસા છે એ લોકોએ ક્યાં ઇન્વેસ્ટ કરેલા છે, એ ડીજી લોકલના જે પૈસા છે એ લોકોએ ક્યાં ઇન્વેસ્ટ કરેલા છે, એમના શેરના પૈસા છે એ કોની પાસેથી આવેલા છે તથા એમના બેંક એકાઉન્ટની વિગતો પણ અમે તપાસેલી છે, જેમાંથી એમને ઘણા વ્યવહારો એવા મળેલા છે કે બીજી કોઈ કંપનીમાંથી પૈસા ટ્રાન્સફર થયેલા છે. તો એ બાબતે બેંકના સ્ટેટમેન્ટ પણ મંગાવેલા છે, લાગતા વળગતા લોકોને નિવેદન લેવા માટે પણ બોલાવેલા છે. એટલે હાલમાં ભાર્ગવી શાહ પાસેથી પણ વધુ વિગત મેળવવાની ચાલુમાં છે. 260 કરોડના કૌભાંડમાં સંડોવાયેલ ભાર્ગવી શાહના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. સીઆઈડી ક્રાઇમે ભાર્ગવીના રિમાન્ડ મેળવવા માટે તેને કોર્ટમાં રજૂ કરી હતી અને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. આ સાથે જ સરકારી વકીલે મજબૂત દલીલો પણ કરી. સરકારી વકીલે કોર્ટ સમક્ષ કહ્યું કે આરોપીએ હજારો લોકોના કરોડો રૂપિયા ચાઉ કર્યા છે. ભોગ બનનારા લોકોની સંખ્યા પણ ખૂબ વધુ છે. આરોપી સમગ્ર કૌભાંડમાં વિનય શાહ સાથે હતા અને છેલ્લા 25 દિવસથી ફરાર હતા, જેથી તેઓ આ 25 દિવસમાં ક્યાં ક્યાં રોકાયા અને કોને કોને મળ્યા સમગ્ર બાબતે માહિતી મેળવવાની છે, જેથી કરીને 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે. પરંતુ કોર્ટે સમગ્ર દલીલો સાંભળ્યા બાદ 6 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે 6 દિવસ દરમિયાન પણ મોટા ખુલાસા સામે આવી શકે છે. ગુનાની તપાસમાં બહુ જ સમય જાય છે, 14 દિવસ પણ ઓછા પડે એવું છે. એટલો મોટો ગુનો છે, એટલું મોટું કૌભાંડ છે. ભાર્ગવી બેને એ અને વિનેશ શાહ બંને આ કંપનીના ડાયરેક્ટર હતા અને ડાયરેક્ટર હોવાના નાતે બધી જ જગ્યાએ વિનેશ શાહ અને ભાર્ગવી શાહ સાથે રહી દરેક જગ્યાએ જુદી જુદી લાલચ લોભામણી જે જાહેરાતો કરેલી અને તેમણે જુદી જુદી 5-સ્ટાર હોટલોમાં અને ગોવા અને બહારના રાજ્યોમાં નાણાં મેળવવા માટે થઈને ફંક્શનો રાખેલા, જીએમડીસી ગ્રાઉન્ડના હોલમાં કોન્વેન્શન હોલમાં પણ ફંક્શન રાખેલું, તેમાં પણ બંને હાજર હતા.
હાલના જે ભાર્ગવીબેન એ હાજર હતા એમની બધી જ પૂછપરછ કરવાની બાકી એવી મારી દલીલ હતી. ખૂબ ચર્ચિત 260 કરોડના આચર કૌભાંડ મામલે કંપનીના ડિરેક્ટર્સ સામે મજબૂત ગાળ્યો કસાયો છે. સીઆઈડી ક્રાઇમે જીપીઆઈડી એક્ટ મુજબ કાર્યવાહી કરવા માટે મંજૂરી માંગી છે. આ મંજૂરી માંગતા જ વિનય શાહ અને ભાર્ગવી શાહ પર મુશ્કેલીઓ વધી શકે છે. કોર્ટે ક્રાઇમની અરજીને ગ્રાહ્ય રાખી છે. આ એક્ટ અનુસાર આરોપીને 6 વર્ષની સજા પણ થઈ શકે છે અને આરોપીઓની ₹10 લાખ સુધીની મિલકત પણ જપ્ત થઈ શકે છે. મહત્વનું છે કે સરકારે 5 ઝોનમાં સ્પેશિયલ વકીલની નિમણૂક કરી છે. ત્યારે જોવું એ રહેશે કે કોર્ટ કચેરીની શૃંગલ વચ્ચે આ કેસ આખરે કઈ બાજુ જઈ રહ્યો છે. તો ડિરેક્ટર્સ સામે સકંજો હવે બરાબરનો કસાયો છે. 6 વર્ષથી વધુની સજા પણ થઈ શકે છે, 10 લાખથી વધુની મિલકત જપ્ત પણ થઈ શકે છે. કારણ કે 260 કરોડનું કૌભાંડ છે અને વિનય અને ભાર્ગવીની મુશ્કેલીઓ હવે વધી પણ શકે છે. રોકાઈશું એક વિરામ માટે, આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. વેલકમ બેક. આગામી 2 દિવસમાં ઠંડીનો ચમકારો ફરી એક વખત વધી શકે છે. જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાની સંભાવનાને કારણે ગુજરાતની આબોહવામાં પણ તેની અસર વર્તાઈ શકે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો પણ થઈ શકે છે. 9 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ફરી એક વખત વધી શકે છે. તો આપને જણાવી દઈએ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થશે. આપને જણાવી દઈએ, 9 ડિસેમ્બરથી ગુજરાતના તાપમાનમાં ઘટાડો થશે. જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાની સંભાવના દેખાઈ રહી છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આપને જણાવી દઈએ, 9 ડિસેમ્બરથી ગુજરાતના તાપમાનમાં ઘટાડો થશે. 2 દિવસમાં ઠંડીનો ચમકારો વધી શકે છે, તાપમાનમાં ઘટાડો થશે. જે ઠંડી છે તેના કરતા કદાચ વધી શકે છે. 9 ડિસેમ્બરથી વધુ ઠંડી રહેશે અને આગળ જતા હજી પણ ઠંડીનો ચમકારો વધી શકે તેવી શક્યતાઓ છે. જમ્મુમાં બરફવર્ષાની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. રોકાઈશું વધુ એક વિરામ માટે, આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. વેલકમ બેક. સંસ્કારી નગરી ફરી એક વખત દારૂની રેલમછેલ લઈને વિવાદોના ઘેરામાં સપડાઈ છે. વડોદરા શહેરના વાઘોડિયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓને ઝડપી પાડી પોલીસે હવે આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જગદીશ શાહના ફાર્મ હાઉસમાં આ નબીરાઓ મહેફિલ માણતા હતા અને લગ્ન પ્રસંગ પૂર્વે ભારતીય બનાવટની દારૂની 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. હાલ પોલીસે આ રેડમાં કુલ 14 નબીરાઓને ઝડપી પાડ્યા છે, જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર કોર્પોરેટર યોગેશ પટેલના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે. તો દારૂની મહેફિલ માણતા નબીરા ઝડપાયા છે. તો આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. રજા આપશો. નમસ્કાર.